પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ન્યૂયોર્કમાં 76મા યુએનજીએના સત્રમાં સંબોધન. પ્રધાનમંત્રીએ કહ્યું, જે દેશ આતંકવાદને પોલિટિકલ ટૂલના રૂપમાં ઉપયોગ કરે છે તેણે સમજવું પડશે કે આતંકવાદ તેમના માટે પણ ખતરનાક છે. પ્રધાનમંત્રીએ કહ્યું, કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને શીખવાડ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થાને હજુ વધુ વૈવિધ્યપૂર્ણ બનાવવામાં આવે આ માટે ગ્લોબલ વેલ્યુ ચેઇનનો વિસ્તાર છે આવશ્યક. પ્રધાનમંત્રીએ સમગ્ર વિશ્વના વેક્સિન ઉત્પાદકોને ભારતમાં કોરોનાની રસી બનાવવા માટે આપ્યું આમંત્રણ. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આજે વિશ્વનો દર છઠ્ઠો વ્યક્તિ છે ભારતીય. જ્યારે ભારતીયોની પ્રગતિ થાય છે ત્યારે વિશ્વના વિકાસને પણ ગતિ મળે છે. ક્વોડ શિખર સંમેલનમાં દરેક દેશના પ્રમુખોએ ખુલ્લા અને મુક્ત હિન્દ પ્રશાંત ક્ષેત્રની કરી હિમાયત. સંમેલનમાં હિન્દ પ્રશાંત કોવિડ 19 સામે લડવા અને સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ સહિત અનેક પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દે થઈ ચર્ચા. વિદેશ સચિવે કહ્યું, અફઘાનિસ્તાનમાં આતંકવાદનો સાથ આપવામાં પાકિસ્તાનની ભૂમિકા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી કહ્યું, બંને દેશોના સંબંધો માટે હાલનો દશકો મહત્વનો. મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ બાઇડેને બંને દેશોના સંબંધને ગણાવ્યા મહત્વના. કહ્યું, બંને દેશ વચ્ચે શરૂ થઈ રહ્યો છે એક નવો અધ્યાય. પંડિત દીનદયાળજીની આજે 105મી જન્મજયંતિ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ. કહ્યું, તેમના વિચાર દેશવાસીઓને સદૈવ કરતા રહેશે પ્રેરિત. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આપી શ્રદ્ધાંજલિ. અમદાવાદમાં મણિનગર ખાતે પંડિત દીનદયાળજીની પ્રતિમાને શ્રદ્ધાસુમન કર્યા અર્પણ. ગાંધીનગર ખાતે ભાજપ દ્વારા આયોજિત પેજ સમિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગાંધીનગરની તમામ 44 બેઠકો પર ભાજપ મેળવશે ભવ્ય વિજય. સાથે કહ્યું, ભાજપએ હર હંમેશ પરિવારની જેમ કર્યું છે કાર્ય. દેશમાં એક દિવસમાં કોરોનાના નોંધાયા નવા 29,616 કેસ. 28,046 દર્દીઓ થયા સ્વસ્થ, તો 290 દર્દીઓના થયા મૃત્યુ. દેશમાં અત્યાર સુધીમાં 84,89,00,000થી વધુ વેક્સિનના ડોઝ અપાયા. રાજ્યમાં શુક્રવારે નોંધાયા કોરોનાના 17 નવા કેસ. 12 દર્દી થયા સાજા. રાજ્યમાં 27મી અને 28મી સપ્ટેમ્બરે સાર્વત્રિક વરસાદની આગાહી. 24 કલાકમાં 25 જિલ્લાના 81 તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ. રાજકોટમાં તમામ ડેમ થયા ઓવરફ્લો. ખંભાળિયાનો કંડોરણા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશ, તો આ તરફ કુતિયાણા અને રાણાવાવમાં ભારે વરસાદથી ખેતીને નુકસાન.